કેમ છો વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે આપણી ચેનલ કૌશિક બાયોલોજી એન્ડ મેથ્સ ટ્યુટોરિયલમાં નીટ એમસીક્યુ સિરીઝના આ વિડીયોમાં આજે આપણે ધોરણ બારના ચેપ્ટર નંબર ચૌદ ન્યૂસન તંત્રના પચાસ એમસીક્યુના સોલ્યુશન વિશે અભ્યાસ કરવાના છીએ તો આ વિડીયોને અંતિમ સુધી જોજો અને તમને કોઈપણ એમસીક્યુના સોલ્યુશનમાં કોઈ ડાઉટ્સ હોય તો કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો અને જો હજુ સુધી તમે નીટ એમસીક્યુ સિરીઝના અન્ય વિડીયો ન જોયેલા હોય તો તે માટેની લિંક મેં ઓલરેડી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે તે બધા જ વિડીયો જોઈ શકો છો અને તમારે જો બધા જ વિડીયો માટેની પીડીએફ ફાઇલ્સ ડાઉનલોડ કરવી હોય તો તે માટેની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે તો હવે આપણે શરૂઆત કરીએ પચાસ એમસીક્યુ અને તેના સોલ્યુશન્સથી પ્રશ્ન નંબર એક કયા ન્યૂસન તંત્રમાં વધુમાં વધુ કુલ પ્રાથમિક ઉત્પાદન જોવા મળે છે તો જ્યારે આપણે કુલ પ્રાથમિક ઉત્પાદનની વાત કરીએ તો તે કેના ઉપર આધાર રાખે છે કે જે વિસ્તારમાં વનસ્પતિ જાતિઓ જ્યાં વધારે હશે ત્યાં તેની કુલ પ્રાથમિક ઉત્પાદનતા વધારે જોવા મળશે અને જેથી અહીં આપણો રાઈટ આન્સર જે છે તે કયો આવશે ઓપ્શન ડી ઉષ્ણકટિબંધના વર્ષા જંગલોમાં કારણ કે ત્યાં વનસ્પતિની વિવિધ જાતિઓ જોવા મળે છે કે જ્યાં વનસ્પતિની જૈવ વિવિધતા ખૂબ જ વધારે કહી શકાય આપણે અને જેથી ત્યાંની પ્રાથમિક ઉત્પાદનતા કેવી હશે વધારે પ્રશ્ન નંબર બે વિશ્વમાં આવેલ કુલ કાર્બનનો સિત્તેર ટકા જથ્થો ક્યાં જોવા મળે છે તો કાર્બનની જ્યારે વાત કરીએ તો કાર્બનનો મુખ્ય જથ્થો જે છે તે સમુદ્રમાં દ્રાવ્ય સ્વરૂપે જોવા મળે છે અને તે કેટલો હોય છે સિત્તેર ટકા જેટલો જથ્થો અને જેથી આપણો રાઇટ આન્સર આવશે ઓપ્શન સી સમુદ્રમાં પ્રશ્ન નંબર ત્રણ આહાર શૃંખલા માટે કયા વિધાનો સાચા છે તો પહેલું વિધાન આપ્યું છે વિસ્તારમાંથી એંસી ટકા જેટલા વાઘને દૂર કરવામાં આવે તો વિસ્તારમાં વનસ્પતિની વૃદ્ધિ વધુ થાય તો તે વિધાન કેવું થશે ખોટું કારણ કે જો વાઘને દૂર કરવામાં આવશે તો તેની લીધે હરણની સંખ્યાઓમાં શું થશે વધારો અને જેથી તે વિસ્તારના જે વનસ્પતિ જે છે તેની વૃદ્ધિ ઓછી થશે કારણ કે હરણ જે તૃણાહારી પ્રાણીઓ છે એની સંખ્યા વધવાને લીધે ઉત્પાદકોનું પ્રમાણ ઓછું થશે બીજું વિધાન આપ્યું છે વિસ્તારમાંથી માંસાહારી પ્રાણીઓ દૂર કરવામાં આવે તો હરણની વૃદ્ધિ વધુ થાય તો તે વિધાન કેવું થશે સાચું ત્રીજું વિધાન આપેલું છે આહાર શૃંખલાની લંબાઈ ત્રણથી ચાર પોષક સ્તર પૂરતી મર્યાદિત રહે છે કારણ કે ન્યૂસન તંત્રમાં શક્તિનું પ્રમાણ ઘટતું જાય છે તો તે વિધાન પણ કેવું છે સાચું કારણ કે આહાર શૃંખલામાં ક્રમિક પોષક સ્તર પર જે ઉપલબ્ધ તમારી ઉર્જા હોય છે એ માત્ર કેટલી હોય છે તેના નીચેના પોષક સ્તરના પ્રમાણમાં દસ ટકા નેવું ટકા જેટલી ઊર્જા જે છે તે તે પોષક સ્તરમાં વપરાઈ જાય છે અથવા તો અમુક ઊર્જા જે છે ઉષ્મા ઉર્જા સ્વરૂપે મુક્ત થાય છે અથવા તો વ્યય પામે છે ડી વિધાન આપેલું છે આહાર શૃંખલાની લંબાઈ બે થી આઠ પોષક સ્તર જેટલી હોય છે તો તે વિધાન કેવું છે ખોટું અને જેથી આપણે કહી શકીએ આપણા સાચા વિધાનો જે છે કયા છે બી અને સી અને જેથી આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન એ પ્રશ્ન નંબર ચાર કોઈપણ સમયે કોઈ એક વિસ્તારમાં કોઈ એક પોષક સ્તરે સજીવ દ્રવ્યના જથ્થાને ખાલી જગ્યા કહે છે તો અહીંયા સૌથી અગત્યનો જે શબ્દ છે તે શું છે કોઈ એક પોષક સ્તરે તો કોઈ એક પોષક સ્તરે જે સજીવના દ્રવ્યનો જથ્થો છે તેને કેના તરીકે ઓળખવામાં આવે છે પ્રાપ્ય પાક કે જેને આપણે કહે છે સ્ટેન્ડિંગ ક્રોપ અને જેથી એનો મિનિંગ થશે ઊભો પાક અને જેથી રાઇટ આન્સર થશે ઓપ્શન એ પ્રશ્ન નંબર પાંચ ઉર્જાના પિરામિડ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે તો પેલું વિધાન આપ્યું છે તેનો પાયો પહોળો હોય છે કારણ કે ઊર્જાના પિરામિડ મુખ્યત્વે અથવા તો હંમેશા કેવા પ્રકારના હોય છે સીધા પ્રકારના અને જેના લીધે એનો પાયો એટલે કે જે ઉત્પાદકો જે છે તેમાં ઉર્જાનું પ્રમાણ સૌથી વધારે હોવાથી તેનો પાયો હંમેશા પહોળો હોય છે એટલે એ વિધાન કેવું થશે સાચું બીજું આપેલું છે તે જુદા જુદા પોષક સ્તરે ઉર્જાનું સ્તર દર્શાવે છે તો તે વિધાન પણ સાચું છે સી આપેલું છે તેનો આકાર ઊંધો હોય તો તે વિધાન કેવું થશે ખોટું કારણ કે ઉર્જાના પિરામિડ ક્યારેય પણ ઊંધા જોવા મળતા નથી અને ડી આપેલું છે તેનો આકાર સીધો હોય છે તો તે વિધાન પણ સાચું થશે અને જેથી આપણો રાઈટ આન્સર કયો થશે ઓપ્શન સી પ્રશ્ન નંબર છ નીચેનામાંથી કયું પ્રાણી કોઈ એક સમયે એક કરતાં વધુ પોષક સ્તરમાં સ્થાન ધરાવે છે તો અહીંયા પહેલું આપેલું છે ચકલી બીજું આપેલું છે સિંહ સી આપેલું છે બકરી અને ડી આપેલું છે દેડકો તો મુખ્યત્વે ચકલીની વાત કરીએ તો ચકલી જે છે જ્યારે એ બીજ એટલે કે કોઈપણ દાણા કે વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હશે દાખલા તરીકે આપણે કહીએ છીએ બીજનો ઉપયોગ કરે છે ચકલીઓ તો ત્યારે એના તરીકે વર્ષે તૃણાહારી તરીકે પરંતુ જ્યારે એ જ ચકલી કોઈ કીટકોને એનો ઉપયોગ કરશે ખોરાક તરીકે ત્યારે કેના તરીકે વર્ષે માંસાહારી તરીકે અને જેથી ચકલી જે છે એક જ સમયે એક કરતાં વધારે પોષક સ્તરમાં સ્થાન ધરાવી શકે છે અને જેથી આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ પ્રશ્ન નંબર સાત જલ સંચક્ર અને મરુસંચક્ર બંને તો જલ સંચક્ર એટલે કયું થશે જલ આરંભી અનુક્રમણ અને મરુસંચક્ર એટલે કયું થશે શુષ્ક આરંભી અનુક્રમણ અને આ બંને અનુક્રમણ જે છે એમાં જલ આરંભી અનુક્રમણ એટલે કે મુખ્યત્વે એવા જલ જ વિસ્તારોમાંથી એનું અનુક્રમણ શરૂ થશે અને શુષ્ક આરંભી અનુક્રમણ એટલે કે મરુસંચક્ર એટલે શું થશે કે જે શુષ્ક વિસ્તાર જે છે ત્યાંથી એમાં અનુક્રમણ શરૂ થશે હવે તમારું જલ આરંભી હોય કે શુષ્ક આરંભી હોય એમાં હંમેશા બંને અનુક્રમણ ક્યાં સુધી ધરાવશે કે જ્યારે એ મધ્યમ જલીય સ્થિતિ ગ્રહણ કરશે અને જેથી અહીં આપણો રાઈટ આન્સર જે આવશે ઓપ્શન એ કે મધ્યમ જલ સ્થિતિ લાવે છે પ્રશ્ન નંબર આઠ આપેલો છે એમાં વિધાન છે પોષણ શૃંખલામાં સૌથી ઉચ્ચ સ્તરે આવેલ સભ્યોની સંખ્યા ઓછી છે તો તે વિધાન કેવું છે સાચું અને કારણ આપેલું છે કોઈપણ સ્તરે સજીવોની સંખ્યા સજીવની જરૂરિયાત પર આધારિત છે કે જે નીચા સ્તરે ખોરાક તરીકે વહેંચાય છે તો એ પણ સાચું છે અને બંને અહીંયા સમજૂતી પણ આપે છે કારણ કે જે આપણે ઊર્જા પિરામિડની વાત કરીએ તો ઊર્જા પિરામિડમાં આપણને ખ્યાલ છે કે હંમેશા નીચેના પોષક સ્તર પાસે ઉર્જા વધારે હશે અને એના ઉપરના પોષક સ્તર પાસે ઉપલબ્ધ ઉર્જાનું પ્રમાણ માત્ર દસ ટકા હોય છે અને જેના લીધે મોટાભાગના તમારા જે પોષણ શૃંખલાઓ જે છે તેમાં હંમેશા તમારા ઊંચા પોષક સ્તર પર એટલે કે તમારા દાખલા તરીકે તૃતીય ઉપભોગીઓની વાત કરીએ કે દ્વિતીય ઉપભોગીની વાત કરીએ ત્યારે હંમેશા એની સંખ્યા કેવી જોવા મળે છે ઓછી અને જેથી અહીંયા આપણે કહી શકીએ કે બંને વિધાન સાચા છે અને કારણ એ વિધાનની સાચી રજૂઆત પણ છે અને જેથી આપણો આન્સર થશે ઓપ્શન એ પ્રશ્ન નંબર નવ આપેલ આકૃતિમાં એ અને બી નિર્દેશિત ભાગોનું સાચું નામ જણાવો તો અહીંયા મુખ્યત્વે આપણને જે આપેલું છે તે કહેવાય આપેલું છે પોષણ ચક્ર કે જેમાં તમારા એ જે છે એ તું શું હશે તમારા કોઈ પણ જે આપણે દાખલ થઈ કે ફોસ્ફરસ સલ્ફર કે કાર્બન ચક્રની વાત કરીએ તો તે તમારા હંમેશા કેના હશે એના સંચય સ્થાન કે જ્યાં એ તમારા તત્વ જે છે એ સંગ્રહ પામેલા હશે ત્યારબાદ એ સંચય સ્થાનમાંથી હવે કયા સ્થાન પર આવે છે વિનિમય સ્થાન પર કે જ્યાં એ સંચય સ્થાનમાંથી જેવ સમાજમાં દાખલ થાય છે ને જેવ સમાજમાંથી પાછા સંચય સ્થાન પર અને જેના લીધે આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ પ્રશ્ન નંબર દસ તૃણાહારીઓ અને વિઘટનોના ઉપયોગમાં આવી શકે તેવા જીવભારને શું કહે છે તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દ્વારા જે ઉત્પાદકતા પ્રાપ્ત કરે છે તેને કહેવામાં આવે છે કુલ પ્રાથમિક ઉત્પાદકતા પરંતુ આ કુલ પ્રાથમિક ઉત્પાદકતામાંથી વનસ્પતિ પોતાના શ્વસન માટે જે ઉપયોગી ઉર્જાનો વપરાશ કરે છે એને જ્યારે આપણે એમાંથી વાત કરીએ ત્યારે આપણને શું મળે છે કુલ વાસ્તવિક ઉત્પાદકતા અથવા તો વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા અને આ વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા એ ખરેખર એના પછીના પોષક સર જેવા કે તૃણાહારી કે વિકટો માટે ઉપયોગમાં આવે છે અને જેથી આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા પ્રશ્ન નંબર અગિયાર પોષક દ્રવ્ય ચક્રમાં એ સલ્ફર ચક્ર બી ફોસ્ફરસ ચક્ર સી કાર્બન ચક્ર અને ડી નાઇટ્રોજન ચક્ર છે તો આ પૈકી અવસાદી ચક્રનું ઉદાહરણ કયું છે તો અવસાદી ચક્રમાં મુખ્ય ઉદાહરણ કયા આવશે સલ્ફર ચક્ર અને ફોસ્ફરસ ચક્ર જ્યારે કાર્બન ચક્ર અને નાઇટ્રોજન ચક્રની વાત કરીએ તો તેને કયા કહેવામાં આવશે વાયુ ચક્ર અને જેથી આપણો રાઈટ આન્સર અહીંયા કયો આવશે ઓપ્શન ડી એ અને બી બંને પ્રશ્ન નંબર બાર કોલમ એક અને કોલમ બે સાથે યોગ્ય રીતે જોડો પહેલું આપણું છે પોષક સ્તર તો પોષક સ્તર મુખ્યત્વે કેનો ભાવ છે પોષણ જાળ અથવા તો આહાર ઝાળનો ત્યાર પછી આપેલું છે સંખ્યાના પિરામિડ તો સંખ્યાના પિરામિડમાં ઉત્પાદકો વધુ હોય છે અને ઉપભોગીઓ ઓછા પ્રમાણમાં હોય છે ત્યાર પછી આપેલું છે જીવભારના પિરામિડ તો જીવભારનો પિરામિડ મુખ્યત્વે શું દર્શાવે છે શુષ્ક વજન અને અંતે આપેલું છે શક્તિના પિરામિડ તો શક્તિના પિરામિડ હંમેશા સીધા જ હોય છે અને જેથી આપણે સાચો અનુક્રમ જોઈએ તો એ સાથે ત્રણ બી સાથે એક સી સાથે બે અને ડી સાથે ચાર અને જેથી આપણો રાઇટ આન્સર આવશે ઓપ્શન સી પ્રશ્ન નંબર તેર ન્યુસન તંત્રમાં ઉર્જાના વહનનો માર્ગ કયો છે તો આપણને ખ્યાલ છે તંત્રમાં ઉર્જાનું જે વહન થાય છે હંમેશા એક માર્ગી હોય છે અને તે ઉર્જા હંમેશા ઉત્પાદકોમાંથી તૃણાહારી તૃણાહારીમાંથી માંસાહારી અને માંસાહારીમાંથી અંતે વિઘટોમાં વહન પામે છે અને જેથી આપણો રાઇટ આન્સર આવશે ઓપ્શન સી ઉત્પાદકો તૃણાહારી માંસાહારી અને વિઘટકો પ્રશ્ન નંબર ચૌદ દ્વિતીય ઉત્પાદકતા એટલે આના દ્વારા નવા બનતા સેન્દ્રીય દ્રવ્યના ઉત્પાદનનો દર તો તમારા જે ઉત્પાદકો જે છે એટલે કે આપણે કહીએ છીએ લીલી વનસ્પતિઓ એના દ્વારા જે ઉત્પાદકતા તૈયાર થાય છે એને કંઈ કહેવામાં આવે છે પ્રાથમિક ઉત્પાદકતા અને એ પ્રાથમિક ઉત્પાદકતા જે એના પછીના પોષક સ્તરો એટલે કે ઉપભોગીઓ દ્વારા જે લેવામાં આવે છે ત્યારે ઉપભોગી દ્વારા તૈયાર થતો જે જીવભાર છે એને કહેવામાં આવે છે દ્વિતીય ઉત્પાદકતા અને જેથી અહીંયા આપણો રાઇટ આન્સર આવશે ઓપ્શન ડી ઉપભોક્તાઓ પ્રશ્ન નંબર પંદર નીચેનામાંથી કઈ પ્રક્રિયા કહોવાણ એટલે કે વિઘટન પ્રક્રિયા દરમિયાન સાચી રીતે વર્ણવાયેલ છે તો પહેલું આપણું છે નિક્ષાલન એટલે કે લીચિંગ કે જેને અંતર આપણે કહીએ છીએ ધોવાણ કે જેમાં આપેલું છે પાણીમાં દ્રાવ્ય અકાર્બનિક પોષક તત્વો જમીનના સૌથી ઉપલા સ્તરે આવી જાય છે તો એ વિધાન કેવું થશે ખોટું કારણ કે ધોવાણમાં તમારા જે અકાર્બનિક પોષક દ્રવ્ય જે છે જે પાણીમાં દ્રાવ્ય હોય છે તે જમીનના એટલે કે ભૂમિના નીચેના સ્તરોમાં પ્રવેશે છે બીજું આપેલું છે વિભાગીકરણ એટલે કે વિખંડન કે જેને આપણે કહીએ છીએ અવખંડન અને તેમાં આપેલું છે અળસિયા જેવા પ્રાણીઓ દ્વારા કરવામાં આવે છે તો તે વિધાન કેવું છે સાચું કારણ કે અવખંડનમાં અળસિયા જેવા પ્રાણીઓ દ્વારા તમારા જે મૃત અવશેષ્ય પદાર્થો છે તેને નાના નાના ટુકડાઓમાં વિભાજિત કરવામાં આવે છે તો નાના નાના કણોમાં ફેરવવામાં આવે છે સી વિધાન જોઈએ તેમાં આપેલું છે હ્યુમિફિકેશન અથવા તો મૃદુ વરીકરણ કે જેને આપણે કહીએ છીએ સેન્દ્રીયકરણ અને જેમાં વિધાન આપેલું છે જેના દ્વારા ઘેરા રંગનો પદાર્થ બને છે જેમાં સૂક્ષ્મ જીવાણુઓની પ્રક્રિયા ઘણી ઝડપથી થાય છે તો તે વિધાન કેવું થશે ખોટું કારણ કે આ જે ઘેરા રંગનો સેન્દ્રિય પદાર્થ બને છે તે સૂક્ષ્મ જીવાણુઓની પ્રક્રિયાને અવરોધે છે નહીં કે એને ઝડપી બનાવે છે અને ડી આપેલું છે અપચય કે જેને આપણે કહીએ છીએ અપચય કે જેમાં આપેલું છે કોહવાટની છેલ્લી અવસ્થા છે જે સંપૂર્ણપણે અજારક પરિસ્થિતિમાં થાય છે તો કોહવાટની સૌથી છેલ્લી અવસ્થા જે છે તે કયો છે ખનિજીકરણ નહીં કે અપચયન અને એ વિધાન પણ કેવું થશે ખોટું અને જેથી આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી પ્રશ્ન નંબર સોળ યોગ્ય જોડકા જોડો કે જેમાં પેલું આપેલું છે અળસ્યું તો અળસ્યું જે છે એ કેના તરીકે વર્તે છે મૃત ભક્ષકો તરીકે ત્યાર પછી આપેલું છે અનુક્રમણ તો અનુક્રમણમાં સૌપ્રથમ જે જાતિનું નિર્માણ થાય છે અને સ્થાપક જાતિ અથવા તો પાયાની જાતિ તરીકે ઓળખવામાં આવે છે એટલે બી સાથે આવશે એક ત્યારબાદ આપેલું છે પરિસ્થિતિકીય સેવા તો પરિસ્થિતિકીય સેવા એટલે કંઈ થશે પરાગનયન કે જેમાં તમારા કીટકો અથવા તો પ્રાણીઓ અથવા તો હવા અને પાણી જે છે એ તમારા પરાગરજના વહન માટે ઉપયોગી છે જેને આપણે પરિસ્થિતિકીય સેવા તરીકે ઓળખીએ છીએ અથવા તો ન્યૂસન તંત્રીય સેવા તરીકે ઓળખીએ છીએ જેથી સી સાથે આવશે ચાર અને વસ્તી વૃદ્ધિ તો વસ્તી વૃદ્ધિ કોની સાથે સંકળાય છે જન્મ દર સાથે અને જેથી આપણે સાચો અનુક્રમ જોઈએ તો એ સાથે બે બી સાથે એક સી સાથે ચાર અને ડી સાથે ત્રણ અને જેથી આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન ડી પ્રશ્ન નંબર સત્તર નીચેનો ચાર્ટ ભૂમિય નિવસન તંત્રમાં ફોસ્ફરસ ચક્ર દર્શાવે છે જેમાં આપેલ ચાર જગ્યા એ બી સી અને ડી માટે સાચો વિકલ્પ પસંદ કરો તો જો તમે ફોસ્ફરસ ચક્રનું ટેક્સ્ટબુકમાં આપેલું જો તમે ચાર્ટ જુઓ તો એમાં મુખ્યત્વે સી ભાગ જે છે એ શું દર્શાવે છે ઉત્પાદકો એટલે કે વનસ્પતિઓ ત્યાર પછી ડી ભાગ જે છે અહીંયાથી એ શું દર્શાવે છે કચરો એટલે કે તમારો કોઈ કચરો હશે વનસ્પતિજન્ય કચરો બરાબર ત્યાર પછી એની વાત કરીએ તો એ મુખ્યત્વે શું દર્શાવે છે મૃત પક્ષીઓ અને બી જે છે એ શું દર્શાવે છે કે તમારું જે ફોસ્ફરસ જે ખડકોમાં સંગ્રહ પામેલું છે એનું સંચય સ્થાન અને જેના લીધે આપણો સાચો ઓપ્શન જોઈએ તો કોઈ આવશે ઓપ્શન સી કે જેમાં એ મૃતભક્ષીઓ બી ખડકમાં રહેલ ખનીજો ત્યાર પછી સી ઉત્પાદકો અને ડી જે છે તે વનસ્પતિજન્ય કચરો પ્રશ્ન નંબર અઢાર દ્વિતીય અનુક્રમણ ક્યાંથી થાય છે તો દ્વિતીય અનુક્રમણ એવું જગ્યા પરથી થાય છે કે જ્યાં પહેલાં તમારા સજીવો વસતા હતા પરંતુ ત્યારબાદ કંઈક કારણોસર ત્યાં સજીવો જોવા મળતા નથી અને તે જગ્યા પર જો હવે અનુક્રમણની પ્રક્રિયા થાય તો એને કહેવામાં આવે છે દ્વિતીયક અનુક્રમણ અને જેથી અહીંયા આપણો રાઈટ આન્સર જે શકાય આવશે ઓપ્શન બી નષ્ટ પામેલા જંગલો પ્રશ્ન નંબર ઓગણીસ કોઈ નિશ્ચિત વિસ્તારમાં અને ચોક્કસ સમયગાળામાં ઉત્પન્ન થતા જૈવિક જથ્થાને શું કહે છે તો આગળ એક આવો પ્રશ્ન આવેલો હતો પણ ત્યાં શું આપેલું હતું કોઈ નિશ્ચિત વિસ્તારમાં અને કોઈ ચોક્કસ પોષક સ્તર પણ અહીંયા પોષક સ્તરનો શબ્દ ઉપયોગ થયેલો નથી તો એવા સમયે જે જૈવિક જથ્થો નિર્માણ પામે છે એને શું કહેવામાં આવે છે પ્રાથમિક ઉત્પાદકતા અને જેથી આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ પ્રશ્ન નંબર વીસ ન્યુસન તંત્ર પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કાર્બનિક જથ્થાના ઉત્પાદનના દરને શું કહે છે તો પ્રકાશ સંશ્લેષણ દરમિયાન જે કાર્બનિક જથ્થાનું નિર્માણ થયેલું છે તેના ઉત્પાદનના દરને કેના તરીકે ઓળખવામાં આવે છે કુલ પ્રાથમિક ઉત્પાદકતા એટલે કે ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી અને જેથી આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી પ્રશ્ન નંબર એકવીસ જે પ્રાણીઓ દરિયાના ઊંડા પાણીમાં વસે છે તે કોણ છે તો ઊંડા પાણીમાં વસનારા જે છે એ મોટાભાગે કેવા હોય છે મૃત ભક્ષી અને જેથી આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ પ્રશ્ન નંબર બાવીસ પરિસ્થિતિકીય અનુક્રમણ દરમિયાન તો પહેલું આપેલું છે જ્યારે ફેરફારો સમાજમાં પર્યાવરણ સાથે સમતુલ તરફ લઈ જાય ત્યારે તેને પ્રાથમિક સમાજ કહે છે તો અહીંયા પહેલું વિધાન જે છે એ કેવું થશે ખોટું કારણ કે તેને પ્રાથમિક સમાજ નહીં પરંતુ કેવો કહેવામાં આવે છે ચરમ સમાજ અથવા તો કહેવામાં આવે છે ક્લાઇમેક્સ કોમ્યુનિટી બીજું આપેલું છે આપેલ વિસ્તારમાં ધીરે ધીરે અને અપેક્ષિત જાતિઓના બંધારણમાં ફેરફાર થાય છે તો તે વિધાન કેવું છે સાચું સી વિધાન જોઈએ તો શરૂઆતના તબક્કામાં નવા જૈવિક સમાજની સ્થાપના ખૂબ જ ઝડપથી થાય છે તો શરૂઆતના તબક્કામાં તમારા જે જૈવિક સમાજની સ્થાપના થાય છે એ ખૂબ જ ધીમા દરે થાય છે નહીં કે ઝડપી દરથી એટલે એ વિધાન પણ કેવું થશે ખોટું અને ડી આપેલું છે પ્રાણીઓની સંખ્યા અને પ્રકાર એક સરખા રહે છે તો તે વિધાન પણ કેવું થશે ખોટું કારણ કે પરિસ્થિતિ કે અનુક્રમણ દરમિયાન તમારા પ્રાણીઓની સંખ્યા અથવા તો વનસ્પતિઓની જે સંખ્યાને પ્રકાર જે છે એ ક્યારેય પણ એકસરખા જળવાતા નથી અને જેના લીધે અહીંયા આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી પ્રશ્ન નંબર ત્રેવીસ નીચેના પૈકી કયું લાક્ષણિક લક્ષણ કૃષિ ભૂમિ ન્યૂસન તંત્રનું હોય છે તો ભૂમિ એનો મતલબ કે આપણે જે ખેતીવાડીની જે જગ્યા છે તેની વાત કરવામાં આવેલી છે તો ખેતીવાડી જે જગ્યા પર થતી હોય છે ત્યાં તમારા ચોક્કસ પ્રકારના પાકનો ઉછેર કરવામાં આવે છે કે જેમાં જનેની ભિન્નતા ખૂબ જ ઓછી જોવા મળે છે અને જેથી અહીંયા આપણો રાઈટ આન્સર છે શકાય આવશે ઓપ્શન એ ઓછા પ્રમાણમાં જનેનીનિક વિવિધતા પ્રશ્ન નંબર ચોવીસ નીચે પૈકી કયા પરિસ્થિતિ વિદ્યાશાસ્ત્રીએ કુદરતની જીવન આધાર સેવાઓને કિંમતથી આંકવાનો પ્રયત્ન કર્યો છે તો તે વિદ્યાશાસ્ત્રી જે છે એ કયા હતા રોબર્ટ કોન્સ્ટન્ઝા અને જેથી આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી પ્રશ્ન નંબર પચીસ અનુક્રમણમાં પ્રારંભિક અવસ્થાથી ચરમાવસ્થા સુધીની ક્રમવાર ઘટનાને આ કહેવાય તો પ્રારંભિક અવસ્થાથી જે ચરમ અવસ્થા નિર્માણ પામે છે તેના દરેક અવસ્થાના જે ક્રમવાર ઘટન જે છે ઘટના જે છે તેને કેના તરીકે ઓળખવામાં આવે છે સેરે અથવા તો ક્રમક તરીકે અને જેથી આપણો રાઇટ આન્સર આવશે ઓપ્શન બી પ્રશ્ન નંબર છવ્વીસ નીચે આપેલ માહિતીમાંથી કઈ જાતનો પરિસ્થિતિકીય પિરામિડ મેળવાશે તો અહીંયા તમે જુઓ તો મુખ્યત્વે તમારા જે પણ માહિતી આપણને આપેલી છે એ માહિતી કેમાં આપેલી છે ગ્રામમાં એટલે કે એના શુષ્ક વજન છે અને જો વજન હશે એટલે હંમેશા કેનો પિરામિડ હશે ભારનો પિરામિડ એટલે હવે આપણી પાસે બે ઓપ્શન અહીંયા રહેશે એક તો ઓપ્શન એ અને એક ઓપ્શન બી કે એકમાં આપણું છે ભારનો સીધો પિરામિડ અને બીજું આપેલું છે જીવભારનો ઊંધો પિરામિડ હવે અહીં આપણે જોઈએ તો પ્રાથમિક ઉત્પાદકો જે છે એ કેટલા આપેલા છે દસ એટલે કે તમારો પ્રાથમિક ઉત્પાદક જે છે એ તમારું નાનું ત્રિકોણ બનાવશે બરાબર ત્યાર પછી પ્રાથમિક ઉપભોગીઓનો જીવભાર જે છે એ પ્રાથમિક ઉત્પાદકો કરતાં વધારે છે એટલે એ બીજું પોષક સ્તર જે છે એ મોટું આવશે અને દ્વિતીય ઉપભોગીઓ જે છે એનો જીવભાર સૌથી વધારે છે એટલે એ એના કરતાં વધારે મોટું પોષક સ્તર દર્શાવશે તો આવા પ્રકારનો જે પિરામિડ મળે છે એને કેવો કહેવામાં આવશે ઊંધો પિરામિડ અને કેનો અહીંયા દર્શાવેલું છે જૈવભાર અને જેથી આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી જેવારનો ઊંધો પિરામિડ પ્રશ્ન નંબર સત્યાવીસ નીચે પૈકી કયા પરિસ્થિતિકીય પિરામિડો સામાન્ય રીતે ઊંધા હોય છે તો સમુદ્રના જે જીવભારના પિરામિડ જે છે એ સામાન્ય રીતે ઊંધા હોય છે કારણ કે સમુદ્રમાં તમારા ઉત્પાદકો જે છે મુખ્યત્વે કયા હોય છે ફાઈટો પ્લેક્ટોન કે જેનો જીવભાર ખૂબ જ ઓછો હોય છે અને એની ઉપર જે આધાર રાખતા તમારા જે કયા હોય છે ઉપભોગીઓ હોય છે એ કેવા હોય છે માછલીને એ કે જેનો જીવભાવ વધારે જોવા મળે છે અને જેથી સમુદ્રના જેવભારના પિરામિડ હંમેશા કેવા હોય છે ઊંધા અને જેથી આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ પ્રશ્ન નંબર અઠ્યાવીસ નીચેનામાંથી બંને જોડમાં સાચું જોડાણ કઈ જોડમાં છે તો પહેલો ઓપ્શન આપેલો છે વાયુ ચક્ર કે જેમાં આપણું છે સલ્ફર અને ફોસ્ફરસ અને ઔષાદી પોષક ચક્રમાં આપેલું છે કાર્બન અને નાઇટ્રોજન તો એ જોડ કેવી છે ખોટી બીજું આપેલું છે વાયુ પોષક ચક્ર જેમાં કાર્બન અને નાઇટ્રોજન અને અવસાદી પોષક ચક્રમાં આપેલું છે સલ્ફર અને ફોસ્ફરસ તો તે જોડ કેવી છે તદ્દન સાચી કારણ કે વાયુ પોષક ચક્રમાં કેનો સમાવેશ થશે કાર્બન ચક્ર અને નાઇટ્રોજન ચક્ર અને અવસાદી પોષક ચક્રમાં મુખ્યત્વે સલ્ફર ચક્ર અને ફોસ્ફરસ ચક્ર અને જેથી આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી પ્રશ્ન નંબર ઓગણત્રીસ કોણે ન્યૂસન તંત્ર શબ્દ આપ્યો હતો તો એજી ટેન્સલી નામના પરિસ્થિતિ વિદ્યાએ વિદેય ન્યૂસન તંત્ર શબ્દ આપ્યો હતો અને જેથી આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ પ્રશ્ન નંબર ત્રીસ સમગ્ર જીવાવરણની વાર્ષિક વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા અંદાજિત ખાલી જગ્યા શુષ્ક વજન કાર્બનિક પદાર્થો આંકવામાં આવે છે તો આપણે જ્યારે સમગ્ર જીવાવરણની વાર્ષિક વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા જોઈએ તો કેટલી હોય છે આશરે એકસો સિત્તેર બિલિયન ટન અને જેથી આપણો રાઇટ આન્સર આવશે ઓપ્શન સી પ્રશ્ન નંબર એકત્રીસ જો પ્રાથમિક ઉત્પાદકો સો ઝૂલ ઊર્જા ધરાવે તો દ્વિતીયક ઉપભોક્તાને કેટલી ઊર્જા પ્રાપ્ત થાય છે તો અહીંયા આપણે જોઈએ તો પહેલાં કયો આપણને આપેલું છે પ્રાથમિક ઉત્પાદકો તો પ્રાથમિક ઉત્પાદકો પર કોણ આધાર રાખશે પ્રાથમિક ઉપભોક્તા અને પ્રાથમિક ઉપભોક્તા ઉપર કોણ આધાર રાખશે દ્વિતીયક ઉપભોક્તા હવે જો શરૂઆતમાં સો ઝૂલ હશે તો આપણને ખ્યાલ છે કે દરેક પોષક સ્તર પર તમારી દસ ટકા ઉર્જા માત્ર શું થાય છે ટ્રાન્સફર થાય છે તો સો જૂલ છે તો સો જૂલમાંથી આગળના પોષક સ્તરમાં કેટલી જશે એના દસ ટકા એટલે કે દસ ઝૂલ અને એના દસ ટકા એટલે કે એક ઝૂલ એ તમારા દ્વિતીયક ઉપભોક્તા પાસે અવેલેબલ ઉર્જા હશે અને જેથી અહીંયા આપણો રાઇટ આન્સર જે છે એ કયો આવશે ઓપ્શન એ એક ઝૂલ પ્રશ્ન નંબર બત્રીસ ન્યૂસન તંત્રની કુલ પ્રાથમિક ઉત્પાદકતા અને ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતાને અનુલક્ષીને નીચે પૈકી વિધાન કયું સાચું છે તો જ્યારે આપણે ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતાની વાત કરીએ એટલે કયું થશે વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા જેને આપણે કહીએ છીએ એનપીપી નેટ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી અને કુલ પ્રાથમિક ઉત્પાદકતા એટલે કઈ થશે જીપીપી ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી અને ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી એટલે કે કુલ પ્રાથમિક ઉત્પાદકતા હંમેશા તમારી વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા કરતાં વધારે જોવા મળે છે અને જેથી આપણો રાઈટ આન્સર જે છે કયો આવશે ઓપ્શન બી કુલ પ્રાથમિક ઉત્પાદકતા ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા કરતા હંમેશા વધુ હોય છે પ્રશ્ન નંબર 33 ફૂગ અને બેક્ટેરિયા જેવા વિઘટકો કયા છે તો જ્યારે આપણે ફૂગની વાત કરીએ તો ફૂગ કયા હોય છે મૃતોપજીવીઓ એટલે કે કયો આવશે ત્રીજું અને બેક્ટેરિયા જે છે કયા હોય છે વિષમ પોષીઓ અને જેના લીધે આપણો રાઈટ આન્સર જે શકાયો આવશે ઓપ્શન સી બે અને ત્રણ પ્રશ્ન નંબર ચોત્રીસ નીચેના પૈકી કોણ ઉત્પાદક નથી તો પહેલું આપેલું છે સ્પાઈરોગાયરા તો સ્પાઈરોગાયરા કેનું ઉદાહરણ છે લીલ અને જેથી તે ઉત્પાદક હશે રાઈટ ત્યાર પછી આપેલું છે એગેરિકસ તો એગેરિકસ એટલે શું થશે મશરૂમ અને મશરૂમ આપણે ખ્યાલ છે કહેવા હોય છે મૃતોપજીવ એટલે કે એ ઉત્પાદકમાં સમાવિત નહીં થશે અને જેથી બી જે છે એ ઉત્પાદક નહીં હશે સી આપેલું છે વોલવોક્સ તો વોલવોક્સ એ પણ એક લીલનું ઉદાહરણ છે એટલે એ પણ ઉત્પાદક થશે અને નોસ્ટોક એ તમારા સાયનોબેક્ટેરિયા કે જે પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે અને જેથી એ પણ ઉત્પાદક થશે અને જેના લીધે આપણો રાઈટ આન્સર જે છે તે કયો આવશે ઓપ્શન બી એગેરિકસ એટલે કે મશરૂમ એ ઉત્પાદક નથી પ્રશ્ન નંબર પાંત્રીસ તૃણભૂમિના ન્યૂસન તંત્રમાં પોષક સ્તરો સાથે તેમની સાચી ઉદાહરણ જાતિનું જોડકું ગોઠવું તો અહીંયા આપણે કોલમ એકમાં ચાર પોષક સ્તરો આપેલા છે પ્રથમ પોષક સ્તર બીજું પોષક સ્તર ત્રીજું પોષક સ્તર અને ચોથું પોષક સ્તર અને કોલમ બે જોયો તેમાં આપેલો છે કાગડો ગીધ સસલું અને ઘાસ તો અહીંયા તમારા પ્રથમ પોષક સ્તર તરીકે કેનો સમાવેશ થશે ઘાસ એટલે કે ઉત્પાદકો ત્યાર પછી બીજું પોષક સ્તર એટલે તમારા કયા થશે તૃણાહારીઓ કે જેમાં કયો આવશે સસલું ત્યાર પછી તૃતીયક એટલે કે ત્રીજું પોષક સ્તર જે છે તે તમારા કયો થશે દ્વિતીયક ઉપભોક્તાઓ કે જેમાં કેનો સમય થશે કાગડો અને અંતે ચોથું પોષક સ્તર જે છે તે શું દર્શાવશે તમારા ત્રિતીયક ઉપભોગીઓ કે જેમાં કયો આવશે ગીત અને જેથી આપણે સાચો અનુક્રમ જોઈએ તો એ સાથે કયો આવેલું છે બે બી સાથે ત્રણ સી સાથે ચાર અને ડી સાથે એક અને જેના લીધે આપણો રાઈટ આન્સર જે છે કયો થશે ઓપ્શન એ પ્રશ્ન નંબર છત્રીસ ઉત્પાદકતા એ બાયોમાસ એટલે કે જેવભારના ઉત્પાદનનો દર છે કે જે નીચેના પૈકી એક દ્વારા દર્શાવવામાં આવે છે તો જ્યારે આપણે બાયોમાસ એટલે કે જેવભારની વાત કરીએ તો તે હંમેશા કાં તોના શુષ્ક વજન ગ્રામમાં માપવામાં આવશે અથવા તો તે કેટલા માત્રામાં ઉર્જા મુક્ત કરે છે તેના આધારે માપવામાં આવશે અને ઉત્પાદકતા જે છે એ આપેલા વિસ્તારમાં તમારા ઉત્પન્ન થતો જીવભારનો દર છે અને જેથી એના બે એકમો આવી શકે કાં તો ગ્રામ પ્રતિ મીટર પ્રતિવર્ષ અથવા તો કિલો કેલરી પ્રતિ મીટર સ્ક્વેર પ્રતિ વર્ષ અને જેથી આપણો રાઈટ આન્સર જે છે શેકાયો આવશે ઓપ્શન સી બે અને ચાર પ્રશ્ન નંબર સાડત્રીસ કોલમ એક અને કોલમ બે યોગ્ય રીતે જોડો કે જેમાં પેલું આપેલું છે ખનિજીકરણ તો ખનીજીકરણ મુખ્યત્વે શું છે કે સેન્દ્રીય જ્યારે નિર્માણ પામે છે એટલે કે સેન્દ્ર નિર્માણ પામે છે ત્યારે અમુક પ્રકારના જે બેક્ટેરિયા જે છે અથવા તો વિઘટકો જે છે એ આ સેન્દ્રનું પાચન કરીને અથવા તો એનું વિઘટન કરીને તેમાંથી અકાર્બનિક દ્રવ્યો મુક્ત કરે છે અને જેથી ખનિજીકરણ સાથે જે છે કયો આવશે વાય કે જટિલ કાર્બનિક દ્રવ્યોને કાર્બન ડાયોક્સાઇડ પાણી અને પોષકો જેવા પદાર્થોમાં રૂપાંતર કરવામાં મદદરૂપ થાય છે ત્યાર પછી આપેલું છે અવખંડન તો અવખંડન એટલે શું થશે મૃત અવશેષીય પદાર્થોને નાના નાના કણોમાં તોડી નાખે છે એટલે બી સાથે આવશે ડબલ્યુ ત્યાર પછી આપેલું છે ધોવાણ તો ધોવાણ એટલે કયું થશે જલદ્રાવ્ય તમારા અકાર્બણિક પોષકો ભૂમિના સ્તરોમાં પ્રવેશ પામે એટલે ધોવાણ સાથે આવશે ઝેડ અને અપચય તો અપચય શું થશે મૃત અવશેષીય ઘટકોને સરળ અકાર્બણિક પદાર્થોમાં વિઘટન કરે છે એટલે અપચય સાથે આવશે એક્સ અને જેથી આપણે સાચો અનુક્રમ જોઈએ તો કોઈ આવશે એ સાથે વાય બી સાથે ડબલ્યુ સી સાથે ઝેડ અને ડી સાથે એક્સ અને જેથી આપણો રાઇટ આન્સર આવશે ઓપ્શન બી પ્રશ્ન નંબર આડત્રીસ કોલમ એક અને કોલમ બે યોગ્ય રીતે જોડો જેમાં પેલું આપ્યું છે જલ આરંભી અનુક્રમણ તો જલ આરંભી અનુક્રમણ ક્યાંથી શરૂ થશે કે જે ખૂબ જ જલમગ્ન વિસ્તારો હશે એટલે કે ત્યાં પાણીનું પ્રમાણ ખૂબ જ વધારે હશે એટલે એ સાથે આવશે ઝેડ ત્યાર પછી આપણું છે શુષ્ક આરંભી અનુક્રમણ તો એ ક્યાંથી શરૂઆત થશે શુષ્ક વિસ્તારોમાંથી એટલે બી સાથે આવશે એક્સ અને સી આપેલું છે સ્થાપક જાતિ તો એ કયો થશે દાખલા તરીકે આપણે એની વાત કરીએ તો તેને સ્થાપક જાતિ તરીકે ઓળખવામાં આવે છે કે જે જાતિ ખુલ્લા વિસ્તાર પર અનુક્રમિત થાય છે જેવા કે ખડકો પર અને જેથી સી સાથે આવશે વાય અને જેના લીધે આપણો રાઇટ આન્સર જે છે એ કયો થશે એ સાથે ઝેડ બી સાથે એક્સ અને સી સાથે વાય એટલે કે ઓપ્શન એ પ્રશ્ન નંબર ઓગણચાલીસ કોલમ એક કોલમ બે અને કોલમ ત્રણ યોગ્ય રીતે જોડો તો પેલું આપેલું છે પ્રાથમિક ઉત્પાદકતા તો પ્રાથમિક ઉત્પાદકતા કેના દ્વારા નિર્માણ થશે વનસ્પતિઓ દ્વારા જેથી એ સાથે કયો આવશે વાય અને વનસ્પતિઓના ઉદાહરણ કે પ્રાથમિક ઉત્પાદકતા માટે જવાબદાર સજીવોના ઉદાહરણો જોઈએ તો કયા આવશે તૃણ વનસ્પતિ અને વનસ્પતિ પ્લવકો અને જેથી વાય સાથે કયો આવશે પી ત્યાર પછી બીજું આપણને આપેલું છે પ્રાથમિક ઉપભોક્તા તો પ્રાથમિક ઉપભોક્તા કયા થશે તૃણાહારીઓ અને જો તૃણાહારીઓના ઉદાહરણ જોઈએ તો અહીંયા કયા ઉદાહરણો આપેલા છે પ્રાણી પ્લવકો તીતી ઘોડો અને ગાય એટલે કે ઝેડ સાથે આવશે આર ત્યાર પછી ત્રીજું જોઈએ તો આપણને આપેલું છે દ્વિતીયક ઉપભોક્તા તો દ્વિતીયક ઉપભોક્તા તરીકે કોણ આવશે માંસાહારીઓ એટલે કે સી સાથે આવશે ડબલ્યુ અને માંસાહારીઓના અહીંયા ઉદાહરણ કયા આપેલા છે પક્ષીઓ માછલીઓ અને વરુ કે જેથી ડબલ્યુ સાથે આવશે ક્યુ અને ત્યાર પછી અંતે આપણને આપેલું છે તૃતીયક ઉપભોક્તા એટલે કયા થશે ઉચ્ચ માંસાહારીઓ એટલે કે એક્સ અને એક્સ સાથે કયો આવશે મનુષ્ય અને સિંહ અને જેથી અહીં આપણે જો સાચો અનુક્રમ જોઈએ તો એ સાથે કયું છે વાય અને વાય સાથે પી એટલે એ વાય પી બી સાથે કયું છે ઝેડ અને ઝેડ સાથે આર એટલે કે બી ઝેડ આર ત્યાર પછી સી સાથે ડબલ્યુ અને ડબલ્યુ સાથે ક્યુ એટલે સી ડબલ્યુ ક્યુ અને ડી સાથે એક્સ અને એક્સ સાથે એસ એટલે ડી એક્સ એસ અને જેથી આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન ડી પ્રશ્ન નંબર ચાલીસ વિધાન એ આપેલું છે હુંફાળું અને ભેજયુક્ત વાતાવરણ વિઘટન માટે સાનુકૂળ છે તો તે વિધાન સાચું છે અને કારણ આપેલું છે ઓછું તાપમાન અને અજારક જીવન વિઘટનની ક્રિયાને ઝડપી બનાવે છે તો તે વિધાન કેવું થશે ખોટું કારણ કે ઓછું તાપમાન અને અજારક જો વાતાવરણ હશે તો એ વિઘટનની પ્રક્રિયાને અવરોધે છે નહીં કે ઝડપી બનાવે છે અને જેથી આપણો રાઈટ આન્સર કયો આવશે ઓપ્શન સી એ સાચું છે અને આર ખોટું છે પ્રશ્ન નંબર એકતાલીસ કોલમ એક અને કોલમ બે યોગ્ય રીતે જોડો કે જેમાં પેલું આપણું છે ઉપલબ્ધ સ્થિતિ તો ઉપલબ્ધ સ્થિતિ એટલે કે તમારા જે પણ પોષક તત્વો માટેના જે જવાબદાર અથવા તો પોષક ચક્ર માટેના આપણે જો વાત કરીએ તો કાર્બન ચક્ર માટે કાર્બન ફોસ્ફરસ ચક્ર માટે ફોસ્ફરસ એ તમારા જે સંચય સ્થાન પર હાજર છે એટલે કે સંગ્રહિત અવસ્થામાં હાજર છે તેને કહેવામાં આવશે ઉપલબ્ધ સ્થિતિ અને જેથી એ સાથે કોઈ આવશે ઝેડ કે ભૂમિમાં હાજર કાર્બન નાઇટ્રોજન ફોસ્ફરસ કે કેલ્શિયમ જેવા પોષકોની માત્રા બીજું આપ્યું છે પોષક ચક્રણ તો પોષક ચક્રણ એટલે શું થશે ન્યુસન તંત્રના વિવિધ ઘટકો દ્વારા જે પોષક તત્વોની ગતિશીલતા એટલે કે વહન થાય છે તેને કહેવામાં આવશે પોષક ચક્રણ અને બી સાથે આવશે એક્સ અને અંતે આપેલું છે ન્યુસન તંત્રીય સેવા તો એમાં કયો આવશે ન્યુસન તંત્રીય પ્રક્રિયાઓની નિપજો અને જેથી સી સાથે આવશે વાય અને જેથી સાચો અનુક્રમ થશે એ સાથે ઝેડ બી સાથે એક્સ અને સી સાથે વાય એટલે કે આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન સી પ્રશ્ન નંબર બેતાલીસ વિધાન એ આપેલું છે વનસ્પતિઓ માત્ર બેથી દસ ટકા પ્રકાશ સંશ્લેષીય સક્રિય વિકિરણ ગ્રહણ કરે છે તો તે વિધાન કેવું છે સાચું અને કારણ આપેલું છે ઊર્જાનો પ્રવાહ સૂર્યમાંથી ઉત્પાદકો તરફ અને પછી ઉપભોક્તાઓ તરફ એક દિશીય હોય છે તો તે વિધાન પણ કેવું છે સાચું પરંતુ અહીંયા કારણ જે છે એ વિધાનની સમજૂતી આપતું નથી અને જેથી આપણો રાઈટ આન્સર જે કયો આવશે ઓપ્શન બી એ અને આર બંને સાચા છે પરંતુ આર એ એની સમજૂતી નથી પ્રશ્ન નંબર તેતાલીસ વિધાન એ આપેલું છે જલદ નિવસન તંત્રમાં ચરિય આહાર શૃંખલા ઉર્જા પ્રવાહ માટે મહત્વનું પાસું છે તો તે વિધાન સાચું છે કારણ કે જલદ નિવસન તંત્રમાં તમારી મુખ્ય આહાર શૃંખલા કઈ હોય છે ચરિય કારણ આર આપેલું છે સ્થળ જીવન ન્યૂસન તંત્રમાં ચરિયા આહાર શૃંખલા કરતાં મૃત આહાર શૃંખલા દ્વારા ઘણી વધારે ઉર્જા પ્રવાહિત થાય છે તો તે વિધાન પણ કેવું છે સાચું પરંતુ અહીંયા કારણ એ વિધાનની સમજૂતી આપતું નથી અને જેથી આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન બી પ્રશ્ન નંબર ચુમ્માલીસ કે જેમાં વિધાન એ આપેલું છે અનુક્રમિત ક્રમકી અવસ્થાઓમાં સજીવોની જાતિઓની ભિન્નતા જાતિ અને સજીવની સંખ્યામાં વધારો અને તેની સાથે કુલ જેવભારમાં વધારો જેવા પરિવર્તનો થાય છે તો તે વિધાન કેવું છે સાચું અને કારણ આપેલું છે વાસ્તવિક રીતે અનુક્રમણ અને ઉત્ક્રાંતિ એ જે તે સમયે એકબીજાથી વિરુદ્ધ પ્રક્રિયાઓ હતી તો તે વિધાન કેવું થશે ખોટું કારણ કે અનુક્રમણ અને ઉત્ક્રાંતિ એ એકબીજા સાથે જોવા મળતી સમાંતર પ્રક્રિયાઓથી નહીં કે વિરુદ્ધ પ્રક્રિયાઓ અને જેથી આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી એ સાચું છે અને આર ખોટું છે પ્રશ્ન નંબર પિસ્તાલીસ પરિસ્થિતિકીય અનુક્રમણની પ્રક્રિયાઓમાં સમુદાયોમાં જોવા મળતા ફેરફારો આ પ્રમાણે હશે તો સમુદાયોમાં જે અનુક્રમણ દરમિયાન ફેરફારો જોવા મળે છે કેવા હોય છે ક્રમબદ્ધ અને સુવ્યવસ્થિત અને જેથી આપણો રાઇટ આન્સર આવશે ઓપ્શન એ પ્રશ્ન નંબર છેતાલીસ પી નું પૂર્ણ નામ જણાવો તો પીએઆર એ એટલે કયું થશે ફોટોસિન્થેટિકલી એક્ટિવ રેડિએશન અને જેથી આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી પ્રશ્ન નંબર સુડતાલીસ સ્તરીકરણની ગોઠવણીમાં વૃક્ષો ક્ષુપો અને છોડ અનુક્રમે કયા સ્તરે ગોઠવાયેલ હોય છે તો જો આપણે ઊંચાઈની વાત પ્રમાણે કરીએ તો છોડ જે છે એ તમારા નિમ્ન કક્ષાએ આવેલા હશે એટલે કે નિમ્ન સ્તરે ત્યાર પછી ક્ષુપો જે છે એનાથી ઉપરના સ્તરે એટલે કે દ્વિતીય સ્તરે અને વૃક્ષો એ સૌથી ઉપરના એટલે કે ઉધ્ધસ્ત સ્તરે ગોઠવાયેલા હોય છે અને જેથી આપણો રાઈટ આન્સર જે છે કયો આવશે ઓપ્શન સી પ્રશ્ન નંબર અડતાલીસ નીચે આપેલ પૈકી કઈ પરિસ્થિતિ તંત્રની ન્યૂસન તંત્રીય સેવાઓ કુદરતી પરિસ્થિતિ તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવે છે તો જો અહીંયા પેલું વિધાન જોઈએ તો કોઈ આપેલું છે પોષક તત્વોની ચક્રીય ગોઠવણ તો તે સાચું છે બીજું ભૂમિય ધોવાણનું રક્ષણ તો તે પણ એક ન્યૂસનતંત્રીય સેવા છે એટલે એ પણ સાચું થશે સી આપેલું છે પ્રદૂષિત પદાર્થોનું શોષણ અને ગ્લોબલ વોર્મિંગના ભયમાં ઘટાડો તો તે વિધાન પણ સાચું છે અને જેથી આપણો રાઇટ આન્સર આવશે ઓપ્શન ડી ઉપરોક્ત બધા જ પ્રશ્ન નંબર ઓગણપચાસ જો કાર્બનના અણુઓ ઉત્પાદક દ્વારા નિશ્ચિત રીતે તે સ્થાપિત કરેલ હોય અને ત્રણ જાતિઓ દ્વારા પસાર કરવામાં આવેલ હોય ત્યારે છેલ્લી જાતિઓનું પારસ્પરિક સ્તર કયું હશે તો જો કાર્બનના અણુઓ ઉત્પાદક દ્વારા નિશ્ચિત રીતે સ્થાપિત થયેલ હશે એટલે એ તમારું કયું થશે પ્રથમ પોષક સ્તર કે જ્યાં ઉત્પાદકો આવશે હવે જો ત્રણ જાતિઓ દ્વારા પસાર થશે તો બીજા પોષક સ્તર પર તમારા કયા આવશે પ્રાથમિક ઉપભોગીઓ ત્યાર પછીના બીજા સ્તર પર કયા આવશે દ્વિતીયક ઉપભોગીઓ અને ત્રીજા સ્તર પર કે ત્રીજી જે જાતિ જે છે તે કયા સ્તર પર આવશે તૃતીય ઉપભોગીઓ અથવા તો તૃતીયક ઉપભોક્તાઓ અને જેથી આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી તૃતીય ઉપભોગી પ્રશ્ન નંબર પચાસ વાયુ સ્વરૂપના ભૂ રાસાયણિક ચક્રોના સંગ્રહ સ્થાનો નીચેનામાં આવેલા છે તો વાયુ સ્વરૂપના મુખ્યત્વે સ્થાનો કેમાં જોવા મળે છે વાતાવરણ અને જ્યારે આપણે અવસાદી ચક્રની વાત કરીએ તો તેના મુખ્યત્વે જે તત્વો જે છે એ કેમાં જોવા મળે છે ખનીજ એટલે કે તમારા લિથોસ્ફિયરમાં એટલે કે જમીનના ખડકોમાં પરંતુ અહીંયા આપણને કહ્યું આપેલું છે વાયુ સ્વરૂપ અને જેથી આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી વાતાવરણ તો આ હતા ચેપ્ટર નંબર ચૌદ ન્યુસન તંત્રના પચાસ એમસીક્યુઝ અને તેના સોલ્યુશન જો તમને કોઈપણ સોલ્યુશનમાં કંઈ ડાઉટ્સ હોય તો તમે કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતાને અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ